ઓમ ધરામ દત્તાત્રેયાય નમ ત્વમેવ સર્વ મમ રંગ નિષ્કામ અને સરળ રંગ ભક્ત તેવા પૂરના શ્રી ગોવિંદભાઈ ઉપાધ્યાય રચિત શ્રી રંગ અડતાલીસા સમજૂતી સાથે સાંભળીએ પંક્તિ એકથી છ જય દુઃખ હાર કરંગ દયાળ તું જ એક ભક્તના પ્રતિપાળ સાક્ષાત દ અવતાર પ્રગટ્યો જગ કારણ નિર્ધાર હે ગુરુ મહારાજ આપનો જય જયકાર હજો હે દયાળુ દેવ આપ તો દુઃખહારક છો ભક્તોના દુઃખોને પોતાના ઉપર લઈ લેનારા હે ભગવાન હે સદગુરુ આપ ભક્તોનું સડરીપુથી રક્ષણ કરી ભક્તોનું પ્રતિપાલન કરનારા છો હે રંગ ંગ આપ તો સાક્ષાત દત્ત પ્રભુનો પૂર્ણાવતાર છો જગતના કલ્યાણ માટે જ નિશ્ચયપૂર્વક આપ પ્રગટ થયા છો પીડિત પામર મનુષા દેહ શાંત સાંતિ સંદેહ ટાળ્યા ભૂત પિસાચ અનેક ભક્તજનોનો રાખ્યો ટેક આધિ વ્યાધિ ઉપાધિથી પીડાયેલા અજ્ઞાની પામર મનુષ્યોને તથા સંસારના તાપથી સંતપ્ત થયેલાઓને હે રંગપ્રભુ આપે સંપૂર્ણપણે શાંતિ અર્પે છે હે રેવાના યોગી આપે અનેક વહેમજન્ય અને બાધાજન્ય તેવા ભૂતો અને પિસાચોની કુદ્રષ્ટિ ટાળી અને ભક્તોનું રક્ષણ કર્યું છે હજુ આજે પણ કરો જ છો અને વિષ્ણુ શર્માની જેમ જ જે નિશંક સરળ ભક્ત છે તેમના વચનોને આપે સાચા પાડ્યા છે કરી કૃપા દ્રષ્ટિ એક જ વાર વિપ્રપુત્રનો ટાળ્યો ભાર હસતા મુખડે કરી કટાક્ષ મૂઢ બન્યો જ્ઞાની સાક્ષાત પૂજ્ય ગોવિંદ કાકા જે કંઈ પણ લખે તે અવધૂતશ્રીને અવશ્ય વંચાવે તેમ આ રંગ અડતાલીસા પણ રંગ બાપજીને વાંચવા આપ્યા વાંચતાં વાંચતાં શ્રી કહે છે કે ગોવિંદ પાંચમી પંક્તિમાં વિપ્રપુત્રનો ભાર ઉતાર્યો તે વિપ્રપુત્ર કોણ સહેજે વાર લગાડ્યા વગર પૂજ્ય કાકા કહે બાપજી એ તો હું જ પાંચ વર્ષની ઉંમરે મને આપને સોંપવામાં આવ્યો ત્યાર પહેલાં હું અનાથ હતો ભગવાન આપની દ્રષ્ટિ માત્રથી હું સનાથ થયો છું આપે એક પાવન કૃપા દ્રષ્ટિ કરી મારા જીવનનો બધો ભાર ઉપાડી લીધો બાપજી હસતા હસતા હળવાશથી એક સાધારણ કટાક્ષ માત્રથી જ મારા જેવા મૂઢ ગમાર માણસને આપે સાક્ષાત જ્ઞાની બનાવી દીધો પ્રભુ મેં તે વાત આ બે પંક્તિમાં લખી છે અને રંગબાપજી પણ સ્મિત કરવા લાગ્યા પંક્તિ સાત થી બાર દર્દ પીડાતી બ્રાહ્મણ બાય મૃત્યુના મુખમાં હું માય નિમિત્ત ઔષધ માટી દઈ કીધી સજીવન તે સુખ દઈ હે ભગવાન આપ કેવા દયાળું છો પોર ગામના ભાઈલાલભાઈ પુરાણીના માતુશ્રી કમળાબા રસોડીના દર્દથી પીડાતા હતા મૃત્યુ સમય નજીક જ છે તેમ લાગ્યું પરંતુ હે કૃપાની ધન એક મારા વચનને સાચું ઠેરવવા માટે હે ભગવાન માટી જેવી સામાન્ય વસ્તુને નિમિત્ત બનાવીને કમળાબાને આપે સજીવન કર્યા છે એ કીધા કંઈ કંઈ કામ વરણવતાથી થાયો નામ રંગરંગ જય પૂરણ કામ હે અવધૂત પ્રભુ આપનું નામ પણ કેવું છે આપના નામ સ્મરણ માત્રથી પાપીઓ પાવન થઈ જાય છે રંગરંગનો જે જય જયકાર કરે તેની સર્વ મનોકામના ભગવાન રંગ અવધૂત શ્રી જરૂર પૂર્ણ કરે જ છે દ્રવ્ય ગુમાવેલો એ યવન આવ્યો તું જ પાસે ભગવાન કરી કૃપા તેની પરખાસ પૂરણ કીધી એની આશ ખેડૂત તેવા હસન ચાચા કરજણ તાલુકાના એક નાનકડા ગામના રહેવાસી હતા તેમને કપાસ વહેંચતા મળેલા પૈસા પોતાના ઘરે ગોદડાની ગડીમાં મૂકેલા આ પૈસા મૂકી તેઓ ભૂલી ગયા ઘણા જ વર્ષોથી મળતા ન હતા લીલોળના એક પટેલ કરજણ ખરીદી કરવા આવેલા તેમને કાકાએ પૈસા ન મળવાની વાત કરી તે પટેલભાઈના કહેવાથી મુસ્લિમ હસન ચાચા તમારા સરણે નારેશ્વર આવ્યા શરણાગતના તારણહાર એના પર ખાસ કૃપા કરીને તમે એને યાદ અપાવ્યું કે તમારા ગામડાના લોકો તો ગોદડાની ગડીમાં પણ પૈસા મૂકે છે આ વાત રંગબાપજીના મોઢે સાંભળતા જ હસન કાકાને વર્ષો પહેલાં પોતે ગોદડાની ગડીમાં મૂકેલા પૈસા યાદ આવી ગયા હસન ચાચા તો રંગ બાપજીને વંદન કરે અને તરત જ છલાંગ મારી ઘોડા પર બેસી પોતાના ઘરે આવ્યા ખરેખર જ પૈસા ગોદડાની ગડીમાંથી મળી આવ્યા હસન ચાચા આ ચમત્કાર પછી ફરી આભાર વર્ષ ના નાથના દર્શને આવ્યા આમ નાથ જાતના ભેદભાવ રાખ્યા વગર આપે હસન ચાચાની આસ્થા પૂર્ણ કરી હતી ಅವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವ ದತ್ತ